વાત વરસાદથી રાજસ્થાનમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ, જેમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બુંદીના અનેક ગામો પાણીમાં જળમગ્ન થઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટરસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઠેક ઠેકાણે કોઝવે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સાથે અનેક ગામ સંપર્ક વિહોણ થતા એનડીઆરએફની ટીમ મેદાનમાં આવી ગઈ, જેમાં એનડીઆરએફની ટીમો દેવદૂત બની લોકોના જીવ બચાવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. ભારે વરસાદને પગલે રાજસ્થાનના અનેક ધોધ જીવન થયા, જેને પગલે સહેલાણીઓ પણ ધોધનો સુંદર નજારો જોવા માટે ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી. રાજસ્થાનની આ તસવીરો મેઘરાજાના મેઘ તાંડવને લઈ બુંદી ગામની આસપાસના ગામ જળમગ્ન થયા, કે જ્યાં લોકો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા, ઘૂંટરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, તો બીજી તરફ ધોધનો સુંદર નજારો જોવા માટે પણ સહેલાણીઓ ઉમટી પડ્યા. હજુ પણ બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનની આ તસવીરો. અમદાવાદમાં ભૂવો પડવાનું યથાવત છે. નવરંગપુરામાં વધુ એક ભૂવો પડ્યો. સામવેદ હોસ્પિટલ પાસે ભૂવો પડ્યો. ભૂવો પડવા છતાં એએમસીએ કોર્ડન ન કર્યો. એક અઠવાડિયાથી પડેલો ભૂવો કોર્ડન નથી કરાયો. ભૂવો કોર્ડન ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. અમદાવાદમાં હજુ પણ ભૂવો પડવાનું યથાવત છે. નવરંગપુરામાં વધુ એક ભૂવો પડ્યો. આના માટે હું નવરંગપુરામાં જઈ આવ્યો છું. ત્યાંના અધિકારીઓ કહે છે આજે આવી જશે, કાલે આવી જશે, પણ હજી સુધી માટે કોઈ આના ખાડા નિકાલ માટે કોઈ હજી આવ્યું નથી. બરોબર. કાલ સાંજે વરસાદ આવ્યો ત્યારે બી બે સ્ટેશન અંદર પડેલા છે. ગટર લાઇન માટે બી અરજી આપી હતી, પણ હજી કોઈ અરજી સ્વીકારી નથી અમને. એટલે એમને એવું કીધું કે તમારે અહીંયા કોઈ ગટર લાઇન નાખવાની જરૂર નથી છે. બરોબર. કીધું કે જયારે વરસાદનું પાણી બધું એકઠા અહીંયા બધું ભેગું થાય છે અને આ પેલું ખાડો પડેલો છે એના હિસાબે બધું ફોરેન પાવરની અંદર બધું પાણી જાય છે, એમને અમે કીધું હતું. કેટલા દિવસ પહેલા તમે ટ્રાય કર્યો હતો અને આજે કર્યો છે? નથી લગાવ્યા. હા, પછી નથી ઉપાડતા? ટોરેન્ટ વાળા ફોન ઉપાડતા નથી, તમારું કેવું એવું છે? બરોબર છે. બીજો કોઈ મરી જાય લેવા દેવા ગણી. પાટણમાં બનાસ નદીમાંથી પાણી છોડાતા પાણી ફરી વળ્યા. કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાનો ભય છે. 12 જેટલા ગામોને જોડતો માર્ગ ધોવાઈ જવાનો લોકોને ભય છે. જો રોડ ધોવાય તો અનેક ગામ સંપર્ક વિહોણા બની શકે છે. સાંતલપુરના અભિયાણા નજીક બ્રિજ ઘણા સમયથી અધૂરો છે. લોકોની અવરજવર માટે બ્રિજ પાસે કાચો રોડ બનાવાયો છે. અધૂરા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક મોટો સવાલ. રાજકોટ ઉપલેટાનો વેણુ બે ડેમમાં નવાનીની આવક થઈ. નવાનીની આવક થતાં વેણુ બે ડેમ 96.18% ભરાયો છે. હાલમાં વેણુ બે ડેમની સપાટી 50.39 ફૂટે પહોંચી. વેણુ બે ડેમ ઓવરફ્લો થવામાં 0.50 ફૂટ બાકી છે. 5 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જ્યારે મેઘરાજાએ આવી રીતે મેઘ સવારી કરી હતી ત્યારે ઉપલેટા તાલુકાના જે વેણુ ડેમ બે આવેલો છે ત્યાં અધિક ઉપરવાસના વરસાદને કારણે અત્યારે જે ડેમ છે 96.18% ભરાયો છે. તમને હું દ્રશ્ય બતાવવા માગીશ કે ઉપલેટાના જે વેણુ ડેમ છે એ અત્યારે 96.18% ભરાયો હોય એ ઉપરવાસના વરસાદને લઈને અત્યારે ઇન્ફો અત્યારે આવક બંધ થઈ ગઈ છે. પરંતુ આ 96.18%ની અંદર આ ડેમની સપાટી 54.17 ફૂટ છે, જેમાં અત્યારે રૂલ જે જુલાઈ માસનું જે રૂલ લેવલ જાળવવા માટેની જે હાલની જે સપાટી છે એ જોઈએ તો 50.89 ફૂટ છે અને હાલની જે ડેમની સપાટી છે 50.39 ફૂટે પહોંચી છે. માત્ર ઓવરફ્લો થવામાં 0.25 ફૂટ જ બાકી હોય. તેમજ ખાસ કરીને ઉપલેટા તાલુકાના જે વેણુ ડેમ નીચે આવતા જે 5 ગામો છે અને ગધેથડ છે, નાગવદર, વરજાંગ જાડિયા, મેઘાટીંબી, નીલાખા સહિતના ગામોને જે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં ન જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે હાલ ડેમને 0.25 ફૂટ ભરા ઓવરફ્લો થવામાં બાકી રહ્યો હોય. ને કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જે મીડિયા, ઉપલેટા.
ने વાત હવે ભારે વરસાદની આગાહીની। राज्य में वरसादी वातावरण वच्चे हजू पण वरसाद पड़शे। हजू पण बे दिवस भारे वरसादनी आगाही करवामां आवी। कच्छ में अति भारे वरसाद पड़वानी आगाही छे। सौराष्ट्र ने कच्छ में पण भारे वरसादनी आगाही छे। उत्तर गुजरात में पण अति भारे वरसाद वरसी शके छे। अमदावाद अने गांधीनगर में पण भारे वरसाद पड़शे। उत्तर गुजरात में अति भारे वरसाद की आगाही। अमदावाद और गांधीनगर में भारे वरसाद वरसी शके। राज्य में हजू पण बे दिवस भारे वरसाद की आगाही करवामां आवी छे। राज्य में वरसादी माहौल जाम्यो छे त्यारे गरवो गिरनार सोळे कळाए खीलियो। आराधना अने आस्थानुं केन्द्र गणातो गरवो गढ़ गिरनार वादळो वच्चे विहरतो जोवा मळ्यो छे। तो गीर सोमनाथ में वरसाद थता जंजीर धोध जीवंत थयो, जेना आह्लादक दृश्यो सामे आवता मोटी संख्या में पर्यटकों पण उमट्या। आ तरफ अरवली भीलोड़ा में आवेलो सुनसर धोध पण जीवंत थता नयनरम्य नजारो जोवा मळी रह्यो छे। धरती माता मंदिर पासे आवेलो सुनसर धोध वहेतो थता प्रवासी उमट्या। प्रवासी धोध में नहवानी मजा माणी रह्या छे।